ખ્યાલ નથી આવતો. અરીસામાં જોવા દે. યસો. શું થયું? શું થયું? હા, મારું મોઢું. શું? આ અરીસો છે, એમાં આપણું પોતાનું જ ડાચું દેખાય, બીજાનું નહીં. એટલે હું મોહન બની ગયો. મોહન બની ગયો એટલે શું? તો પહેલા કોણ હતો? પહેલા તો હું જસ્ટ મોહન હતો. હવે મારી પ્રિયાનો મોહન થઈ ગયો, મારી મીરાનો મોહન થઈ ગયો. સબ ડિફિકલ્ટ છે. હા, નહીં એટલે બરાબર છે. જો તો બરાબર છે આમ. હશ, હવે કંઈક નોર્મલ લાગે છે. બાકી એક રાત જરીવાલાના ઘરમાં શું સૂતો? તારામાં તો જરીવાલા જેવો રૂઆબ આવી ગયો હતો. સોરી ડાર્લિંગ. ચીટકવાનું બંધ કર ને ચાલ જલ્દીથી ચા નાસ્તાની વ્યવસ્થા કર. યાદ છે ને આજે મારું મુહૂર્ત છે? અરે આજે તો સોલિડ મુહૂર્ત છે. હમ તુમ એક કમરે મે બંધ હો. એ ઇડિયટ, આ કોના કપડા પહેર્યા છે? મારા. હા, નહીં એટલે જગદીશ જરીવાલા નામ ચાલીમાં સુકાતા હતા, ખેંચીને પહેરી લીધા. કાઢ કાઢ આ કપડા કાઢ. ના શું, સવાર માં ક્યાં મૂરખ જઈને રમીલાને આપ્યો જરીવાલાના જરી પુરાણા કપડા. હવે તો રમીલા એ કપડા થી ચલાવવું પડશે. વાહ પ્રભુ વાહ, તે તો ચમત્કાર કરી નાખ્યો. મેં મોહન નું રૂપ માંગ્યું ને તે આપી દીધું. વાહ વાહ વાહ. કોણ કહેતા હૈ કે ઉપર વાલે કે યહાં દેર હૈ. હવે તો જલસા કરો જરીવાલા. હે પ્રભુ, મે મોહન નું રૂપ માંગ્યું ને તે આપી દીધું. સલો અસલી મોહન ક્યાં છે? એ જો ટપકી પડશે તો સલો ગુટાળો થઈ જશે. અને શોધવું પડશે. મોહન મોહન મોહનલાલ, ક્યાં છો મોહનલાલ? મોહનલાલ મોહન મોહન મોહન, શું કરે છે તું અહીંયા? મોહન મોહન, ક્યાં બાત હૈ? મારી સાથે વાત કરતો હતો. તારી પાસે તો ક્યાં ટાઈમ જ છે વાત કરવાનો? લવારો કરવાનો બંધ કર અને પહેલા જલ્દીથી જઈને મામાને ત્યાંથી મારો ડ્રેસ લઈ આવ. ઓ, એટલે તારા મામા દરજી છે? માર ખાવો છે. હું મામા ટેલર ની વાત કરું છું. ઓ, એટલે ટેલર નું નામ મામા છે? કે માઉ વિચિત્ર જેવું વર્તન કરે છે તું. આલે ગાડી ની ચાવી લે, જલ્દી જા અને જલ્દીથી પાછો આવ. ગાડી? જમીન આપણી ગાડી? તે બીજા કોની ગાડી? આપણી ગાડી? આપણી ગાડી? અરે માફ મરી ગયો, મને ક્યાં ગાડી ચલાવતા આવડે છે. મેં ક્યાં બોલતા હું? એટલે હું શું કહું છું કે તું મને થોડા પૈસા આપ ને તો હું ટેક્સી માં જ જઈ આવું. આમ કે ટેક્સી ના 100 રૂપિયા શું કામ બગાડવા છે તારે? કે પછી તારામાં બહુ શેઠાઈ આવી ગઈ છે? ચાલ સીધો નીકળ ને, તો બધો આળસ કામ ખેરી નાખીશ તારો. ગાડી કા નંબર તો બતાવ. હેલો મિશ્રાજી. હાંજી બોલી ના. જી જી બિલકુલ, મેં 10:30 બજે તક પહોંચી જાઉંગી. વાવ, આજ મેરે ડાન્સ સિક્વન્સ સે આપ મુહૂર્ત કર રહે હૈ, સો નાઇસ ઓફ યુ. બિલકુલ, હાંજી હાંજી પહોંચ જાઉંગી. બાય જી. હા ચાલો, 10:30 પહોંચવાનું છે. ચલિયે મેડમ ચલિયે, ચાય ઓર નાસ્તા તૈયાર હૈ. જરીવાલા તમે? જરીવાલા? ઓ, જરીકવાલા એમ જ ને. તમે ક્યાંથી આવ્યા? કિચન માંથી. તમે કિચન માં શું કરતા હતા? તમે કરે છે. અરે બાબા, એવું થયું ને, હું લેટ આવ્યો સવારે એટલે મોડું થયું. મને એમ કે તું સૂતી હોય, તને ડિસ્ટર્બ ન થાય એટલે પછી કિચન માં સુઈ ગયો. ગેટ આઉટ. આઈ સે ગેટ આઉટ. એક મિનિટ, જરા બાથરૂમ તો જવા દે ડાર્લિંગ. એ ખબરદાર, જો મને ડાર્લિંગ કહી છે તો તમે. માય માય માય, આટલો ગુસ્સો. હું જાણું છું મને આવતા લેટ થયું એટલે તું એકદમ ભડકી છે, પણ તારે જાણવું છે મને શું કામ લેટ થયું? તું સાંભળ સાંભળ, ત્યાં પાર્ટીમાં મને મોકલાવ્યો તો તારો પ્રોડ્યુસર મને કે મોહનજી ગાના સુનાઈએ, એટલે મેં ગાવાનું શરૂ કર્યું. સાલા એક વાર બે વાર 20 વાર સુધી વન્સ મોર કર્યું. હું થાકી ગયો. મેં લોકોને કહ્યું બસ બાબા બસ કરો, મને કે નહીં
જ્યાં સુધી બરાબર નહીં ગાવ અમે વન્સ મોર કર્યા જ કરશું કર્યા, એમાં ને એમાં સવાર પડી બાબા. એક મિનિટ, એટલે એટલે ફ્યુઝ રિપેર કર્યા પછી તમે પણ પાર્ટીમાં ગયા હતા? જરીવાલા જરીવાલા કોની વાત કરે? બાજુવાળા જરીવાલાની વાત કરે. પાર્ટી હું તમારી વાત કરું છું. જાઓ, તમે તમારા ઘરે જાઓ. રમીલાબેન ક્યારના તમારી રાહ જોઈ રહ્યા છે, પ્લીઝ. રમીલા રાહ જોઈ અત્યારથી નહીં, એટલે સવારના વારો કદાચ સાથે મળીને સાહ લગાડવો હશે. સાહ પણ એક મિનિટ પહેલા મને ફ્રેશ થઈ જવા દે. ખબરદાર ખબરદાર, જો તમે અંદર ગયા છો, જો અંદર ગયા છો ને તો પોલીસ ને બોલાવીશ. એ બાબા રે બાબા, શું થઈ ગયું તને? એટલે એટલે નાનકડી વાત માં એમાં પોલીસ ને શું બોલાવવાનું? ઓકે બાબા, ચાલ હું તારા પગ પકડું. ખબરદાર ખબરદાર, જો મને હાથ લગાવે છે તો શરમ નથી આવતી? પત્ની ના પગ પકડવામાં શરમ છે નહીં? એ પત્ની વાળી, જેને પેલા મોઢું ધોઈ આજા. એ જ કરવા જતો તો તે જ ના પાડી. સ્ટોપ ઇટ આઈ સે. હાય બાબા, શું આટલું બધું એક્સાઇટ કેમ થાય છે? ઓકે આઈ નો, આજે આપણે ડાન્સની પ્રેક્ટિસ નથી કરી એટલે તને ટેન્શન જેવું છે ને. ચાલ આપણે હમણાં ડાન્સની પ્રેક્ટિસ, હું તને આજે એક ન્યૂ ટાઈપના સ્ટેપ બતાડીશ. ઓકે રેવા દો, દોડ દોડ લેવાનું ને પછી. આ શું કરી રહ્યા છો રમીલાબેન? રમીલાબેન એમાં એમાં એને રમીલાને શું કામ બોલાવે? એની સાથે પ્રેક્ટિસ કરજો. પહેલા તારો વારો, બપોર પછી રમીલાબેન નો વારો. જોજે હા, તીનાની. ઓ માય ગોડ, બે શરમ છે એક નંબર ના. શરમ નથી આવતી તમને? હું તો તમને સારા માણસ સમજતી હતી. બાબા તું મને માણસ સમજે છે એ જ ઘણો છે. શું છે, ઘાટા છે ને પાડો છો? આ જુઓ કોણ ઊભું છે. નમસ્તે રમીલાબેન. બેન બેન છે ને કરો છો? દારૂ પીધો છે? હમ, આખી રાત દારૂ પીધો. ડેડ તમે દારૂ પીધો? શિકાર. મમ્મી અરે એવા તો કેવા ઘેલા થયા છો, કણ દારૂ પાયો તોય તમે પી લીધો. અરે આ તો મારી દેવી છે દેવી, દારૂ શું ઝેર પીવડાવે ને તો પણ હું પી જાઉં. મમ્મી મારા જ નસીબ ફૂટ્યા હતા કે મેં તમારી ઓળખાણ કરાવી. તો આ શું બોલો તમે? તમે અમારી ઓળખાણ કરાવી રમીલાબેન? અરે ગોટિયો તમારો દોસ્તાર છે. દોસ્તાર કેમ ગોટિયા, ચોકલેટ ખાવી છે ને? પપ્પા જોયું જોયું પ્રિયા, બાળકો કેવા પ્રેમના ભૂખ્યા હોય છે. ગઈકાલ સુધી અંકલ અંકલ કરતો તો આજે પપ્પા પપ્પા કરવા લાગ્યો. ચાલો બચકું ભરે છે ઇન્ડિયા. ઓ ગોડ, તમે લોકો બધા અહીંયાથી જાઓ ને, મને મુહૂર્ત માટે મોડું થાય છે. આજે તારું મુહૂર્ત છે કેમ? હા હું ભૂલી જ ગયો, મામાને ત્યાંથી તારો ડ્રેસ પણ લાવવાનો છે. એક મિનિટ, અમારા ડ્રેસ વિશે તમને કોણે કહ્યું? મોહને. આ શું ચાલી રહ્યું? શું મોહન મોહન બાબા, હું જ મોહન છું, મેન્ડોલિન માય ડાર્લિંગ. મમ્મી પપ્પા તો તને કદી ડાર્લિંગ નથી કહેતા. ચૂપ કર. જો મારી જ ભૂલ થઈ કે મેં તમને ફ્યુઝ રિપેર કરવા માટે અહીંયા બોલાવ્યા. નેક્સ્ટ ટાઈમ મારી લાઈટ જશે ને તો હું અંધારામાં એકલી બેસી રહીશ, ડરતી રહીશ, પણ હું તમારી મદદ નહીં લઉં. પ્લીઝ તમે જાઓ અહીંયાથી. માય શું જાઓ જાઓ કરે છે, તમે જાને સમજાવો ભાભી. નફટ છો નફટ. મમ્મી ને શું કામ હેરાન કરો છો? ચાલો ને પપ્પા. અરે શું ચાલો ચાલો કરે છે, મારાથી એમ ન હોય ગોટી. આજુબાજુ વાળા શું કે, સોસાયટી નો તો વિચાર કરો. ચાલો ને પપ્પા. અરે પણ ગુસ્સો આવ્યો હોય ને તો રોજ ની જેમ ઘરે આવીને ઘાટા પાડી લો, પણ આ નાટક બંધ કરો. અરે એના વર ને તો પૂછો. એ ક્યાં છે જરીવાલા? તમે તો જો, હું જલીવાલા છું. લુચ્ચા, એક ચોકલેટ માટે આવું કરવાનું? આવો
સાસુ પત્યું